subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनो स्वागत छे। आजे आपणे धोरण 2 विषय गणित चैप्टर नंबर 13 सौथी लांबू डगलू भाग 2। तो विद्यार्थी मित्रों, आगळना लेक्चर में भाग 1 में आपणे लंबाईना एकमो, एकमवाळा दाखला अने विकल्पो जोई चूक्या छीए। तो आजना आ लेक्चर में आपणे वस्तुओने आंगळ वेधथी डगलाथी कई रीते मापी शकाय ते आपणे जोईशुं। तो चालो जोईए। ત્રણ મિત્રો, સસલું, હાથી અને હરણ બગીચામાં સાથે રમતા હતા। હરણે કહ્યું, ચાલો આપણે જોઈએ પથ્થરનો પુલ પહેલા કોણ પસાર કરશે। સસલાએ કહ્યું, હા તેમાં મજા આવશે। હાથીએ કહ્યું, પરંતુ તમે બંને તો ઝડપી દોડો છો અને હું તો ધીમે ચાલું છું। હું જાણું છું કે તમારા બંનેમાંથી એક પહેલા પુલ પસાર કરશે, મારે રમત રમવી નથી। સસલાએ કહ્યું, ચિંતા ન કરો, ચાલો આપણે નિયમ બનાવીએ, આપણે દોડીશું નહીં, આપણે ચાલીશું। તેમણી રમત શરૂ કરી। બાળમિત્રો, તમે કહી શકશો આ રમત કોણ જીત્યું હશે? ચાલો જોઈએ। આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી આ રમત જીતી ગયો। તમે કહી શકશો હાથી કેમ જીત્યો? હા, હાથીના ડગલા હરણ અને સસલા કરતા વધુ લાંબા પડતા હતા, તેથી તે બંનેની સરખામણીમાં વધુ અંતર કાપી શકતો હતો। સૌથી મોટા ડગલા કોણ ભરે છે? હરણ, સસલું અને હાથીમાં સૌથી મોટા ડગલા હાથી ભરે છે। પ્રવૃત્તિ 2, મિત્રો આ રીતે સામસામે બેઠા છે, તેમાંનો એક મિત્ર બીજા પાસે આ રીતે ડગલા ભરીને જાય છે। ત્યાં પહોંચતા તેને 20 ડગલા ચાલવું પડે છે। તમે પણ આ રીતે કરી શકો। હાથ કે આંગળીઓ? રજત તેના હાથની વેંતનો ઉપયોગ કરીને કેટલીક વસ્તુઓની લંબાઈ શોધવા ઈચ્છે છે, જે ચિત્રમાં બતાવ્યું છે। ચિત્રમાં આપેલ કઈ વસ્તુની લંબાઈ શોધવા તે વેંતનો ઉપયોગ કરી શકશે? બેટ, ટેબલ, કંપાસ બોક્સ, પેન્સિલ અને ગણિત ગમ્મતનું પુસ્તક। ચિત્રમાં આપેલ કઈ વસ્તુની લંબાઈ તેની વેંત કરતા નાની છે? દિવાસળીની પેટી અને ડસ્ટર। પ્રવૃત્તિ જશ અને પરી માટીનું ઘર બનાવે છે। બંને એકબીજાને કહે છે કે મારું માટીનું ઘર મોટું છે, તેથી તેઓ વિચારે છે કે ચાલો આપણે આપણી આંગળીઓ વડે આ ઘરની ઊંચાઈ માપીએ। આંગળીઓ વડે ઊંચાઈ માપતા જશનું ઘર 11 આંગળી ઊંચું છે, જ્યારે પરીના ઘરની ઊંચાઈ 16 આંગળ થાય છે। આમ પરીએ સૌથી ઊંચું માટીનું ઘર બનાવ્યું, જ્યારે જશના માટીનું ઘર સૌથી નાનું છે। અનુમાન કરો, અહીં ચિત્રમાં 2 નારિયેળી આપેલી છે। જો મોટી નારિયેળી 6 મીટર ઊંચી હોય તો અનુમાન કરો કે નાની નારિયેળીની ઊંચાઈ કેટલી હશે? ચિત્રમાં જોતા જણાય છે કે નાની નારિયેળીની ઊંચાઈ મોટી નારિયેળી કરતા લગભગ અડધી છે, એટલે આપણે અનુમાનથી કહી શકીએ કે નાની નારિયેળીની ઊંચાઈ 6 મીટર કરતા અડધી એટલે કે 3 મીટર હશે। તમારા અનુમાનની ચકાસો। નીચે આપેલી વસ્તુની લંબાઈ
એ ઊંચાઈનું અનુમાન કરો. તમારા જવાબની ચકાસણી કરવા લંબાઈ શોધો. અહીં આપેલ ચિત્રમાં બહેનના ચોટલાની લંબાઈ અનુમાનથી 4 વેંત હશે. ચોટલાની લંબાઈ માપતા 4 વેંત 3 આંગળ થાય છે. ચાલો આ જ રીતે આગળની વસ્તુઓ માપીએ. પહેલી વસ્તુ પ્યાલો છે. પ્યાલાની લંબાઈ આંગળથી માપવાની છે. પ્યાલાની લંબાઈ અનુમાનથી 7 આંગળ હશે. આંગળથી માપતા 7 જ મળે છે. બીજી વસ્તુ ડોલ છે. ડોલની લંબાઈ વેંતથી માપવાની છે. પહેલા અનુમાન કરીશું ને પછી વેંતથી માપીશું. અનુમાન કરતા તે 3 વેંત હશે, પણ વેંતથી માપતા 3 વેંત 5 આંગળ મળે છે. ત્રીજી વસ્તુ તમારો હાથ. તમારા હાથની લંબાઈ દિવાસળીથી માપવાની છે. અનુમાન કરતા 2 દિવાસળીથી વધુ હોય તેવું લાગે છે. દિવાસળીથી માપતા 2 દિવાસળીથી થોડું વધુ જ મળે છે. ચોથી વસ્તુ શિક્ષકનું ટેબલ. શિક્ષકના ટેબલને વેંતથી માપવાનું છે. અનુમાન કરતા 6 વેંત લાગે છે. વેંતથી માપતા 7 વેંત થાય છે. પાંચમી વસ્તુ તમારું નાક. તમારા નાકને આંગળથી માપવાનું છે. અનુમાન કરતા 3 આંગળ લાગે છે. આંગળથી માપતા 3 આંગળ જ મળે છે. છઠ્ઠી વસ્તુ પાણીની બોટલ છે. અનુમાન કરતા 10 આંગળ લાગે છે. આંગળથી માપતા 11 આંગળ જ મળે છે. સાતમી વસ્તુ ચિત્રમાં આપેલ વાળની લંબાઈ. વાળને વેંતથી માપવાનું છે. અનુમાન કરતા 2 વેંત લાગે છે. વેંતથી માપતા 2 વેંત જ મળે છે. ખોરાક ઉંદર કે દૂધ. અહીં આપેલ ચિત્રમાં ઘર, ઉંદર, બિલાડી અને એક દૂધનો કટોરો આપેલ છે. આપણી આંગળીથી માપી નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. તમારી આંગળીઓનો ઉપયોગ કરીને ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર શોધો. ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર આંગળીથી માપતા 3 આંગળ મળે છે. બિલાડી ઉંદરથી કેટલા આંગળ દૂર છે? બિલાડી અને ઉંદર વચ્ચેનું અંતર આંગળથી માપતા 10 આંગળ મળે છે. બિલાડી દૂધથી કેટલા આંગળ દૂર છે? બિલાડી દૂધથી 8 આંગળ દૂર છે. બિલાડી કોની પાસે પહેલા પહોંચશે, ઉંદર કે દૂધ? બિલાડી અને ઉંદર વચ્ચે 10 આંગળનું અંતર છે. જ્યારે બિલાડી અને દૂધ વચ્ચે 8 આંગળનું અંતર છે. આમ બિલાડી અને દૂધ વચ્ચે ઓછું અંતર હોવાથી બિલાડી પહેલા દૂધ આગળ પહોંચશે. ઉંદર પોતાની જાતને બચાવી શકશે કેવી રીતે? હા, કારણ કે બિલાડીથી ઘર વચ્ચેનું અંતર 9 આંગળ છે, જ્યારે ઉંદરથી ઘર વચ્ચેનું અંતર 6 આંગળ છે. તેથી ઉંદર તરફ બિલાડી પહોંચે તે પહેલા તે ઘરમાં જતો રહેશે અને બચી જશે. ઉંદરની પૂંછડી કેટલા આંગળ લાંબી છે? ઉંદરની પૂંછડી 5 આંગળ લાંબી છે. કોની મૂંછ વધારે લાંબી છે?
ઉંદર એ બિલાડી. ઉંદરની મૂંછ એક આંગળ જેટલી છે, જ્યારે બિલાડીની મૂંછ એક આંગળ કરતા વધુ લાંબી છે. તેથી બિલાડીની મૂંછ વધુ લાંબી છે. માપો અને દોરો. અહીં એક ચિત્ર આપેલ છે. ચિત્રમાં પથ્થર, કીટક અને એક ડાળી પર વાંદરો બતાવેલ છે. નીચે આપેલ સૂચના પ્રમાણે આપેલ ચિત્રમાં બીજા ચિત્રો દોરવાના છે. પથ્થરથી બે આંગળ દૂર પાંદડું દોરો. પથ્થરથી બે આંગળ દૂર આ રીતે પાંદડું દોરીશું. વાંદરાથી પાંચ દિવાસળી દૂર ટીણું દોરો. વાંદરાથી પાંચ દિવાસળી દૂર કેળું આ રીતે દોરીશું. પથ્થરથી સાત આંગળ દૂર પતંગ દોરો. પથ્થરથી સાત આંગળ દૂર આ રીતે પતંગ દોરીશું. પતંગથી ત્રણ દિવાસળી દૂર વાદળ દોરો. પતંગથી ત્રણ દિવાસળી દૂર આ રીતે વાદળ દોરીશું. કેળાથી ચાર આંગળ દૂર પક્ષી દોરો. કેળાથી ચાર આંગળ દૂર આ રીતે પક્ષી દોરીશું. શું એ જ છે? સંજુ અને તેના મિત્રો શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને જે મળ્યું તે અહીં રજૂ કર્યું છે. સંજુ કહે છે, મારો ચહેરો એક વેંત લાંબો છે. સંજુનો મિત્ર જશ કહે છે કે મારો હાથ મારા પગ જેટલો લાંબો નથી. પરી કહે છે, મારું કપાળ ચાર આંગળ પહોળું છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? તો આજના આ લેક્ચરમાં વસ્તુઓને કઈ રીતે વેત, આંગળ અને ડગલાથી કઈ રીતે માપી શકાય તે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. તો હવે પછી મળીએ આપણે આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે. ચેપ્ટર નંબર 14 પક્ષીઓ જ પક્ષીઓ. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં. થેન્ક યુ.